નમસ્કાર બહેનો, આજે આપણે આર્થિક વિચારોના ઇતિહાસ પેપર અંતર્ગત જે ચર્ચા કરતા હતા એ ચર્ચાને આગળ ધપાવતા આપણે એડમ સ્મિથના આર્થિક વિચારો એ જેમાં લેઝર્સ ફેર પોલિસી મુક્ત વિહારી નીતિની ચર્ચા કરીએ છીએ. લેઝર્સ ફેર પોલિસીને સ્વૈર વિહારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સ્વૈર વિહારી પદ્ધતિ અંતર્ગત આપણે મુક્ત બજારતંત્ર દ્વારા કેવી રીતે સંચાલન કરવામાં આવે છે જેની ચર્ચા કરી. એ જ વિચારોને આગળ લઈ જતા એડમ સ્મિથના સ્વૈર વિહારી પછીના જે વિચારો હતા એને આગળની ચર્ચામાં આપણે ધપાવતા આજે સરકારની દરમિયાનગીરીનો વિરોધ શા માટે કરવામાં આવે છે જેની ચર્ચા જોઈએ. એડમ સ્મિથ સરકારી દખલગીરીનો વિરોધ કરે છે. સરકારે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં, કારણ કે સ્વૈરવિહારી અર્થકારણ દ્વારા જ, એટલે કે મુક્ત અર્થકારણ દ્વારા જ શ્રેષ્ઠ આર્થિક નિયમન અથવા તો શ્રેષ્ઠ આર્થિક કામગીરી થશે તેની ચર્ચા અથવા હિમાયત કરેલી જોવા મળે છે, અને તેના દ્વારા જ સામાજિક કલ્યાણને પણ વેગ મળશે તેમ તેમણે કહેલું છે. તો પછી પ્રશ્ન અહીંયા ઊભો થાય કે રાજ્યએ શું કરવું, સરકારે શું કરવું. એડમ સ્મિથ રાજ્યના મુખ્ય ત્રણ કાર્યો જણાવે છે. તેમના મત અનુસાર રાજ્યનું પ્રથમ કાર્ય રાષ્ટ્રનું વિદેશી હુમલાથી રક્ષણ કરવાનું છે. રાષ્ટ્રની અને તેના લોકોની વિદેશી હુમલા સામે સંરક્ષણ કરવું એ રાજ્યનું સૌથી વધારે અગત્યનું કારણ છે તેમ માનવામાં આવે છે. રાજ્યનું બીજું કાર્ય કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયિક પદ્ધતિ જાળવણી છે, એટલે કે લોકોને આંતરિક સલામતી અને સુરક્ષા પ્રદાન કરવાનું છે. રાજ્યનું ત્રીજું કાર્ય જે જાહેર વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન પણ રાજ્યએ કરવાનું જોવા મળે છે. આ ઉપરાંત વાત કરીએ તો, એટલે કે જે આપણે ચર્ચા કરી હતી તેમ પોલીસ રાજ્ય અને કલ્યાણ રાજ્યનો કોન્સેપ્ટ ત્યાં આગળ જોવા મળતો હોય તેવું જોઈ શકાય છે. અહીંયા બીજી વાત કરીએ તો સરકારે જે જાહેર કાર્યો કરવાના છે એ જાહેર કાર્યો કે જે રસ્તા, પુલો, કેનાલો, બંદરો, પોસ્ટ ઓફિસો, શાળાઓ, ટંકશાળ, ચર્ચ વગેરે બાંધવાનું કાર્ય કરવાનું હોય તેવું જોઈ શકાય છે. સ્વૈરવિહારી અર્થકારણમાં મૂલ્ય નિર્ધારણનો મુખ્ય પ્રશ્ન જોવા મળે. મૂલ્ય નિર્ધારણ કેવી રીતે કરવું? એડમ સ્મિથના મતે મૂલ્ય શબ્દ બે બાબતો રજૂ કરે છે. વસ્તુમાં રહેલ તુષ્ટિગુણને આધારે તેમાં સર્જાતું વપરાશી મૂલ્ય વ્યક્ત થાય છે. એ જ રીતે મૂલ્ય દ્વારા વસ્તુઓની ખરીદ શક્તિ વ્યક્ત થાય છે. આથી પ્રથમ પ્રકારના અને દ્વિતીય પ્રકારના મૂલ્યોની ચર્ચા અહીંયા કરવામાં આવેલી હોય તેવું જોઈ શકાય છે. સ્મિથ માને છે કે વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં લાંબે ગાળે વસ્તુની માંગ અગત્યનો ભાગ ભજવે છે, પરંતુ વેતન, નફો, ભાડું વગેરેના સ્વરૂપમાં થયેલ ઉત્પાદન ખર્ચ જ વસ્તુના મૂલ્યમાં નિર્ધારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવતો હોય તેવું જોવા મળે છે. દરેક સમાજમાં સામાન્ય અથવા સરેરાશ વેતન, નફો, ભાડાના દરો પ્રવર્તતા હોય તેવું જોઈ શકાય છે. સ્મિથ તેને વેતન, નફા અને ભાડેના સરેરાશ દરો તરીકે ઓળખાવે છે. જે વાસ્તવિક કિંમતોથી વસ્તુઓનું વેચાણ થાય છે તેને બજાર કિંમત કહેવામાં આવે છે. બજાર કિંમતો કુદરતી કિંમતો કરતાં ઊંચી, નીચી અથવા તો તદ્દન જેટલી જ હોઈ શકે. બજાર કિંમતનો આધાર ટૂંકા ગાળામાં માંગ અને પુરવઠા પર થતા ફેરફારો અને કુદરતી કિંમતોમાં થતા ફેરફારો પર જોવા મળે છે. ત્યાર પછી એડમ સ્મિથના વિચારોમાં જોઈએ તો આર્થિક વિકાસ. એડમ સ્મિથ સમગ્ર અર્થકારણનું અવલોકન કરી આર્થિક વિકાસ અને વૃદ્ધિ અંગે પોતાના વિચારો રજૂ કરે છે. તેમના મત અનુસાર યંત્રોનો અને શ્રમ વિભાજનનો ઉપયોગ થવાથી રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થશે, શ્રમ વિભાજનની ઉત્પાદકતા વધશે, વેપારનો વિકાસ થવાથી શ્રમિકોની કાર્યકુશળતા અને વશિષ્ઠીકરણ બજાર વધશે, બજારોનો વિકાસ અને વિસ્તાર થાય છે તેનાથી ઉત્પાદકતા વધે છે. એડમ સ્મિથે એ શોધી કાઢેલ કે શ્રમ વિભાજનથી માનવીની ઉત્પાદકતા વધારવા માટે યંત્રોના ઉપયોગને શક્ય બનાવે છે.
जो व्यक्ति પોતાની જાતે જ સમગ્ર રીતે બૂટની જોડી બનાવે તો યંત્રોનો ઉપયોગ શક્ય નથી, પરંતુ બૂટ બનાવવાની કામગીરીને સાદા વિભાગોમાં ઉપવિભાગોમાં વિભાજિત કરવામાં આવે તો સાધનો અને યંત્રોનો ઉપયોગ કરી શકે. હવે હાથથી કામગીરી કરવાને બદલે યંત્રો કે સાધનો દ્વારા કામગીરી થઈ શકશે. આમ એડમ સ્મિથે આર્થિક વિકાસ અંગેના પોતાના વિચારો રજૂ કરે. આર્થિક વિકાસનો પાયો આર્થિક સંપત્તિના સર્જન પર રહેલ છે. શ્રમ વિભાજન અને યંત્રોના ઉપયોગથી ઉત્પાદન વધે છે અને દેશ પ્રગતિશીલ અવસ્થા પ્રાપ્ત કરે છે. તેનાથી સમાજના બધા જ લોકોને ફાયદો થતો હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ એમણે મૂડી સંચય અંગેના પણ વિચારો આપેલા છે. મૂડી અથવા શેર અર્થકારણ માટે ઘણી જ આવશ્યક બાબત છે. કોઈપણ વ્યક્તિ પોતાના ઉત્પાદન પેદાશ ઉદ્યોગોની પેદાશોનો વપરાશ કરતી નથી, પણ પોતાની પેદાશોની કિંમત ઉપજાવી તેને બીજાઓ દ્વારા વસ્તુઓ ખરીદે છે. જ્યાં જ્યાં પોતાની પેદાશનું ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અન્ય વસ્તુઓ ખરીદી શકતો નથી. આથી અમુક સમય સુધી વિભિન્ન પ્રકારની વસ્તુઓનો જથ્થો સંગ્રહી રાખવો જરૂરી જોવા મળે. પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા, પોતાના કામ માટેના સાધનો સામગ્રી પૂરી પાડવા માટે આ વસ્તુનો જથ્થો જરૂરી છે, જેને એડમ સ્મિથ સ્ટોક કહે છે. અગાઉના સંચિત જથ્થા વિશે શ્રમ વિભાજન પણ શક્ય નથી. શ્રમ વિભાજનની પ્રક્રિયા જેમ જેમ વધુ આગળ ચાલે છે તેમ તેમ શ્રમિકોની ચૂકવણી કરવા માટે મૂડી સંચય જરૂરી છે. મૂડી સંચયથી જથ્થામાં અને ઉત્પાદકતામાં વધારો થાય છે. તેનાથી મોટા પ્રમાણમાં માલ સામગ્રી એકત્રિત કરીને તેનું યોગ્ય સંચાલન પણ કરી શકાતું હોય તેમ જોવા મળે છે. એડમ સ્મિથે મૂડી સંચયને અસરકારક રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તે મૂડી સંચયમાં મૂડી ઉપરાંત જથ્થાને પણ સમાવિષ્ટ કરે છે. ઉત્પાદકને ઉત્પાદન કાર્ય હાથ ધરવા માટે, શ્રમ વિભાજન અપનાવવા માટે, મશીનો માલ સામગ્રી વગેરેની ખરીદી કરવા માટે મૂડી સંચયની આવશ્યકતા છે. મૂડી સંચયની ઉત્પાદકતા અને ઉત્પાદન વધે છે, તેનાથી આવક સર્જન અને વપરાશ પણ વધે છે. મૂડી સંચયનો આધાર બચત પર રહેલો છે. લોકો પોતાની વપરાશપાત્ર આવકમાંથી બચતો કરે છે. બચત અને રોકાણ વચ્ચે સમયગાળો હોતો નથી, બચત અને રોકાણ એકી સાથે થાય છે, એટલે કે બચતો તરત જ રોકાણના ઉપયોગમાં આવે છે. મૂડી સંચયની ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થતો હોય તેમ જોઈ શકાય છે. આમ એડમ સ્મિથના આર્થિક વિચાર, વિકાસ અંગેના અને મૂડી સંચય અંગેના વિચારો જોવા મળે છે. અત્યારે આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. કાલે ફરી નેક્સ્ટ એકમ સાથે મળીશું. વસ્તુ